गुड मॉर्निंग स्टूडेंट्स, उड़ान विद्यालय धोरण 3 અને વિષય ગણિત। तो આપણે અગાઉના વિડિયોની અંદર બાટનો ઉપયોગ કરીને તેનું વસ્તુનું વજન કરતા શીખ્યા હતા। તો આજે આપણે પ્રકરણ 8 ની અંદર અહીંયા ખાલી સ્થાન પૂર્ણ કરો જોઈશું। હવે એની અંદર પણ એવું જ છે કંઈક। અહીંયા જુઓ, અહીંયા તમને અહીંયા એક ત્રાજું આપ્યું છે। હવે ત્રાજવાનું બંનેની બંને બાજુ માપ સંતુલિત કરવાનું છે, એટલે કે એક સરખું કરવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 700 ગ્રામ આપ્યા છે અને અહીંયા આપ્યા છે 400 ગ્રામ। તો હજી અહીંયા 700 ગ્રામ કરવામાં કેટલા ગ્રામ ખૂટે છે? તો આપણે અહીંયા શું કરવાનું છે કે 700 માંથી 700 ગ્રામ માઈનસ જે બીજી બાજુ જેટલા ગ્રામ આપ્યા છે એટલાને શું કરી દેવાનું, બાદ કરી દેવાના। એટલે કે અહીંયા 400 ગ્રામ આપણે બાદ કરી દેવાના। હવે જોઈએ કે આપણને શું જવાબ મળે છે। તો અહીંયા 0 તો 0, અહીંયા પણ 0। હવે 7 માંથી 4 બાદ કરીએ તો 1 2 3 4 5 6 7। તો 7 માંથી કેટલા બાદ કરવાના છે? 4। તો 1 2 3 4 કેટલા વધ્યા? 3। તો અહીંયા આવશે 300 ગ્રામ। એટલે કે આ જે ખાલી જગ્યા છે ત્યાં 300 ગ્રામ લઈએ એટલે બંને બાજુનું માપ સંતુલિત થઈ જાય, એટલે કે એક સરખું થઈ જાય। અહીંયા તમે જોઈ શકો છો કે 400 વત્તા 300 કરીએ એટલે 700 અને અહીંયા પણ 700, એટલે કે બંને બાજુના પલ્લા એક સરખા થઈ જાય। હવે એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ। અહીંયા 300 ગ્રામ આપ્યા છે અને અહીંયા 100 ગ્રામ છે। તો હજી અહીંયા 300 ગ્રામ કરવામાં કેટલા ખૂટે છે, કેટલા ગ્રામ ખૂટે છે એ આપણે અહીંયા જેમ ઉપર દાખલો કર્યો એ જ રીતે અહીંયા પણ કરવાનું છે। તો અહીંયા જુઓ, 300 માઇનસ એમાંથી જે બીજા 100 છે, જે આપણે બીજી બાજુ જે 100 છે એને બાદ કરી દેવાના, તો શું જવાબ મળે? તો 0 0, અને 3માંથી 1 બાદ કરીએ તો શું વધે? 2। એટલે કે જે બાજુનું પલ્લું ખાલી છે ત્યાં 200 ગ્રામ આવે, એટલે કે 100 વત્તા 200 કરીએ તો 300 ગ્રામ થાય। ઓકે, હવે અહીંયા જુઓ, અહીંયા નંબર 3ની અંદર આપણને અહીંયા વજન બંનેનું આપી દીધું છે, 35 કિગ્રા અને 35 કિગ્રા, એટલે કે 35 કિગ્રા અને 35 કિગ્રા, તો બંને તો બંનેનું માપ કેટલું થાય? તો અહીંયા 35 વત્તા 35 કરીએ તો કેટલા થાય? તો આપણે જોઈએ કે 35 વત્તા 35 તો અહીંયા 5 ને 5 તો 10 10 ની 0 વધી 1, તો 3 ને 3 6, 6 ની અંદર વધી 1 ઉમેરીએ તો 7। તો અહીંયા કેટલા કિગ્રા લેવા પડે? 70 કિગ્રા। અહીંયા બે માપ લીધા છે, એટલે કે 35 35 લીધા છે, તો અહીંયા 35 ને 35 કેટલા થાય? 70 કિગ્રા થાય। તો અહીંયા આપણે બીજી બાજુ કેટલા જોઈએ? 70 કિગ્રા જોઈએ, એટલે કે 35 વત્તા 35 કરીએ તો કેટલા જવાબ મળે? 70, એટલે કે બીજી બાજુના પલ્લામાં 70 કિગ્રા લેવા પડે, ત્યારે બંનેનું માપ એક સરખું થાય। ઓકે, હવે જુઓ અહીંયા દાખલા નંબર 4 છે, તો એની અંદર શું છે, એક બાજુ 100 કિગ્રા આપ્યા છે અને અહીંયા સામેની બાજુ 40 કિગ્રા છે, તો હજી 100 કિગ્રા કરવામાં કેટલા ખૂટે છે? તો આપણે 100 માંથી 40 ને શું કરીશું? બાદ કરીશું। તો અહીંયા 100 કિગ્રા ઓછા 40 કિગ્રા, ઓકે, તો અહીંયા 0। હવે 0 માંથી 4 બાદ ન થાય એટલે આપણે એક જોડેથી 10 બોલાવીશું, એટલે અહીંયા આવશે 10। હવે 10માંથી 6 બાદ કરીએ તો 10માંથી કેટલા બાદ કરવાના છે? 4, તો શું વધે? 6, એટલે કે જવાબ શું આવશે? 60 કિગ્રા। ઓકે, આ રીતે કોઈ પણ સંખ્યા હોય તો આપણે શું કરવાનું, જે સંખ્યા આપી હોય એને જે પાછળની જે સંખ્યા આપી હોય એમાંથી શું કરવાનું, બાદ કરી દેવાનું, એટલે આપણને સાચો જવાબ મળી જશે। હવે અહીંયા જુઓ, 5માંમાં 180 કિગ્રા આપ્યા છે અને સામેની બાજુ 60 કિગ્રા છે, એટલે કે 180 કિગ્રામાં હજી કેટલું માપ ખૂટે છે, એટલે આપણે 180 કિગ્રામાંથી 60 કિગ્રાને શું કરીશું, બાદ કરી દઈએ। તો અહીંયા 180 કિગ્રા માઇનસ 60 કિગ્રા, અહીંયા 0, 8માંથી 2 બાદ કરીએ તો 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6, એટલે કે કેટલા વધ્યા? 2, તો અહીંયા 2 અને અહીંયા આવશે 1, એટલે કે જવાબ શું મળ્યો? 120 કિગ્રા, 120 કિલોગ્રામ
करिए ત્યારે 180 થાય એટલે કે અહીંયા 20 ની અંદર બીજો 60 ઉમેરી એટલે 60 અને આગળ 1 એટલે કે 180 જવાબ મળે મળે ને તો તમારે પણ આ રીતે બધા દાખલા તમારી ગણિતની નોટની અંદર લખવાના છે ઓકે બાય